ઘર પરિવારને ગોઠવતી એ હવે ગોઠવે છે સત્તાના સોગઠા. મંદોદરીએ શોધી હતી જે રમત, એ રમીને આજે સૌને પરાસ્ત કરે છે રાજરાણી. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ઝી 24 કલાક અને અમારી વિશેષ રજૂઆત રાજરાણી સાથે. હું છું દેવાંશી. એક એવો કાર્યક્રમ કે જે રાજરાણીને સામે લાવશે. સત્તાના શહેનશાહ તો બહુ જોયા, પણ રાજરાણી, રાજ કરતી રાણી સાથે મુલાકાત કરાવીશું. ને આજે આપણી સાથે રાજરાણીમાં જોડાશે કિંજલ મિશ્રા, જે અમારા સહયોગી છે, સાથે જાગૃતિબેન પંડ્યા, જે ગુજરાતના મહિલા બાળ આયોગના ચેરમેન છે. જાગૃતિબેન, આપનું સ્વાગત છે. જાગૃતિબેન, તમામની એક અલગ સ્ટોરી હોય છે. તમારી વાત કરવામાં આવે તો ચોક્કસ તમારી અને સોનિયા ગાંધીની સ્ટોરી ક્યાંક ને ક્યાંક સરખી છે, કે તેમના પતિના પણ મૃત્યુ બાદ તેમને પણ રાજકારણમાં નહોતું આવવું અને આવ્યા. ક્યાંક હરેનભાઈની મૃત્યુ બાદ તમે એક લાંબો સંઘર્ષ કર્યો અને રાજકારણમાં આવ્યા. શું કહેશો? આપે જે સરખામણી કરી એ બરાબર છે. આપે આપની રીતે જે યોગ્ય લાગ્યું આપને અનુકૂળતાએ આપણે સરખામણી કરી. પણ હું એક એવા અલગ સ્થાને છું ને હું માનું છું કે જીવનમાં સંઘર્ષ અને પરિસ્થિતિઓ હંમેશા બદલાતી રહે છે અને એનું નામ જ જીવન છે. અને પરિસ્થિતિઓને અનુકૂળ સ્ત્રીઓમાં એવી શક્તિ હોય છે કે એ પરિસ્થિતિને અનુરૂપે નિર્ણય લેતી જ હોય છે. જગતબેન, ખાસ કરીને જ્યારે હરેનભાઈની મૃત્યુ થઈ હતી, આપના બંને બાળકો નાના હતા, એક આખી જે રીતની એમની મૃત્યુ હતી, અનેક વિવાદો હતા, બાળકો નાના હતા, ઘરની જવાબદારી હતી, કાયદાકીય લડત હતી, કેવો એ આખો એક દસકો તમારી માટે રહ્યો? આપે તમારા બધાની સમક્ષ જ છે, લોકો સમક્ષ પણ છે, કે અચાનક કોઈ પણ એવો આઘાતજનક બનાવ જ્યારે બને છે અને એ પણ ઘરની એવી વ્યક્તિ કે જે મેઇન સૂત્રધાર હોય અને એના અચાનક કોઈ પણ માંદગી હોય અને કોઈ પરિસ્થિતિ આવે તો એના માટે માનસિકતા હોય છે આપણે સામનો કરવાની. પણ જ્યારે અચાનક પરિસ્થિતિ સર્જાય છે આ તો એના માટે થોડીક તકલીફો વધારે હોય છે ને એ સંઘર્ષમાં સામનો કરવા માટે જીવનને એક સકારાત્મક અભિગમ સાથે જોડવું એ પણ એના માટે આત્મવિશ્વાસ અને આપણા મૂળભૂત ભારતીય સંસ્કૃતિના માતા પિતાના સંસ્કારો પર પણ ખૂબ નિર્ભર રહે છે. અને આજે કદાચ હું એના જ કારણે જે આપે કહ્યું કે બાળકો ખૂબ નાના હતા જ્યારે સ્વર્ગસ્થ હરેન પંડ્યા મૃત્યુ પામ્યા ત્યારે મારો નાનો દીકરો 6 વર્ષનો હતો અને મોટો દીકરો 13 વર્ષનો હતો. આજે બધા જ પોતપોતાની જિંદગીની કમાન સંભાળી લીધી છે અને મેં આ રીતે જાહેર ક્ષેત્રમાં આવી અને એક એવી ઈચ્છા છે કે જે આજે પણ 13 વર્ષથી લોકોના હૃદયમાં હરેન પંડ્યાનું સ્થાન છે ને એક સકારાત્મક અભિગમ સાથે છે. અને હું માનું છું કે આવું એક પોઝિટિવ કોઈના માટેનો લોકોનો પ્રેમ, એ મારી એવી લાગણી કે એ પ્રેમને કઈ રીતે લોકોના હૃદયમાં આટલા વર્ષો સુધી જીવંત રહ્યો છે અને એ કાર્યોને કઈ રીતે આગળ જીવંત રાખવા એના માટે 10 વર્ષ બાળકોને પણ મેં 13 વર્ષથી બાળકોને પણ એક પોઝિટિવ વાતાવરણ, ઘણી બધી પરિસ્થિતિઓ આવી, ઘણા બધા જેમ આપે કહ્યું એમ વાદ વિવાદો બધું જ હતું, પણ એ છતાં પણ બાળકોને સકારાત્મક અભિગમ સાથે ઉછેર્યા જેથી કરીને જિંદગીમાં એમને જ્યારે પણ સમાજમાં ઊભા રહે ત્યારે એમનામાં એ સામનો કરવાની, દરેક પરિસ્થિતિને સામનો કરવાની, વાદ વિવાદનો સામનો કરવાની પણ એમનામાં શક્તિ આવે. જગદીબેન, ન્યાયિક લડત અમે જોઈ છે તમારી બાળકોની સાથે લઈને. બાળકોને હંમેશા એક પ્રોટેક્શન, એક માતા તરીકેનું બાળકોને પ્રોટેક્શન આપવું, ન્યાયિક લડત લેવી, ક્યારેક તમે વિચાર્યું હતું કે આ રીતે ન્યાયિક લડત લડતા લડતા તમે અચાનક રાજકારણમાં બી આવી જશો? શું કારણ રહ્યા, અથવા તો એવા કયા સમીકરણો આવ્યા કે પહેલાં આપ જીપીપીમાં અને જીપીપીથી પછી ભાજપ સાથે આવ્યા? આમ તો તમે કહ્યું કે જીપીપીમાં, પણ જીપીપી એ મૂળ ગોત્ર તો ભાજપનું, ભારતીય જનતા પાર્ટીનું છે. આપ જાણો છો કે કેશુભાઈ પણ જીપીપીના મેઇન હતા, બરાબર છે? એટલે વિચારધારાથી તો હું ક્યારેય પણ અલગ નથી થઈ. ભારતીય ઘણા 13 વર્ષમાં ઘણા બધા પરિસ્થિતિઓમાં પણ મેં ક્યારેય વિચારધારાથી વિચલિત થવાનું ક્યારેય પણ વિચાર્યું નથી અને કર્યું પણ નથી. એ આપ સૌની સામે છે. હવે રહી વાત રાજકારણમાં આવવાની, તો આજે મેં આપે જેમ કહ્યું કે છેલ્લા 13 વર્ષમાં એક માતા અને પિતા તરીકેની જે બાળકોને છત્રછાયા પ્રોટેક્શન આપીને એમને એમની જગ્યાએ એમની જિંદગીમાં એમને સ્થાયી કર્યા છે અને આજે જે હરેન પંડ્યાના જે કામો છે અને ક્યાંક ને ક્યાંક લોકોના હૃદયમાં પણ એ સ્થાન છે,
તો કંઈક જનહિત માટે હું મારું પોતાનું પણ યોગદાન આપું કે જેથી કરીને સમાજને પ્રજાને ક્યાંય પણ એક નાનો અમથો પણ જો મારું એક હાથ પણ એમાં ક્યાંય ભાગીદાર થાય એ જ એક લાગણી સાથે આજે ભારતીય જનતા પાર્ટીમાં અત્યારે હું આયોગના ચેરપર્સન તરીકે પ્રોટેક્શન કમિશન ઓફ ચાઇલ્ડ રાઇટ્સ કમિશનના અધ્યક્ષા તરીકે જવાબદારી સંભાળી રહી છું. જાગૃતિબેન, હાલની જે પરિસ્થિતિ છે, આપે તમારી તમામ વ્યથા પણ વર્ણવી, સાથે જ કેવી પરિસ્થિતિમાંથી આવે એ જણાવ્યું. હરીનભાઈના પહેલાં એક જાગૃતિબેન સ્ત્રી તરીકે અને એમના મૃત્યુ બાદ એક સ્ત્રી તરીકે શું બદલાવ આવ્યો? હું એટલું કહીશ કે પહેલાં હું લગભગ 90માં હું પોતે પણ એક શિક્ષિકા તરીકે જોબ કરતી હતી, બરાબર છે. ત્યારબાદ એટલે એ વખતે પણ બાળકોને શિક્ષણથી લઈને બધું જ સ્વર્ગસ્થ હરેન પંડ્યા જાહેર જીવનમાં વ્યસ્ત હતા, એટલે એ વખતે પણ એક ભૂમિકા જે સ્ત્રીની ભૂમિકા હોય છે કે બાળકોના ઉછેરથી લઈને જ્યારે કોઈ પણ પતિ પત્ની હોય છે તો એક જાહેર ક્ષેત્રમાં હોય છે તો બીજું ઘર સંભાળે છે અને સાથે સાથે બીજું બધું પણ મેનેજમેન્ટ જે કરવાનું કાર્ય હોય છે એ હંમેશા પતિ હોય તો પત્નીના માથે હોય છે અને પત્ની હોય તો પતિના માથે હોય છે. એટલે એક ભૂમિકા તો હું કરી જ રહી હતી, બરાબર છે. હવેની ભૂમિકા ચેન્જ થઈ છે. રાજકારણી જાગૃતિ પંડ્યા કેટલા મજબૂત થયા છે, કેટલા સક્ષમ થયા છે પહેલાં કરતાં? જુઓ, સ્ત્રીઓ હંમેશા સક્ષમ હોય છે અને કોઈ પણ પરિસ્થિતિનો સામનો કરવાની એમનામાં તાકાત એ એક અદ્ભુત જેને કહેવાય ગોડ ગિફ્ટ, કુદરતે આપેલી છે. એને સ્ત્રી જેવી એક શક્તિ છે કે જે ધારે કે મારે આ કરવું છે તો એ ચોક્કસ જો સકારાત્મક અભિગમ સાથે કરવાનું ધારે તો હું નથી માનતી કે એ એમાં ક્યારે પણ સફળ ન થાય. અને એ જ હું માનું છું કે બેઝિક મારો શિક્ષિકા તરીકેનો જે ગુણ હતો કે જે એક આત્મવિશ્વાસ હોવો જોઈએ કે પરિસ્થિતિનો સામનો કરવાનો. અને અમને સ્વર્ગસ્થ હરેન પંડ્યાએ જ્યારે પણ એ જીવિત હતા ત્યારે હંમેશા પરિસ્થિતિનો સામનો કરવાની, કોઈ પણ પરિસ્થિતિને લઈને ક્યારે પણ, ધારો કે તમે એક એવા સ્થાન પર છો તો એ ઊંચાઈને પણ તમારામાં બેર કરવાની તાકાત અને એનાથી તમારે એ પરિસ્થિતિને પણ એને લઈને આગળ ચાલવાનું, પણ તમારે ડાઉન ટુ અર્થની પરિસ્થિતિને ક્યારે પણ ભૂલવી નહીં, આ એક અભિગમ અમે પહેલેથી સ્વીકારેલો છે. અને એ જ અભિગમ કે જ્યારે જીવનમાં ગમે તે પરિસ્થિતિ આવી તો એનો સામનો કરવા માટે હંમેશા હું આત્મવિશ્વાસ સાથે અને ધીરજથી એને મેં પૂરી કરી છે જવાબદારી. બિલકુલ, એટલે જાગૃતિબેન જે પરિસ્થિતિ બતાવી રહ્યા છે, એટલે એક વાત સ્પષ્ટ છે, ધીરજ અને આત્મવિશ્વાસ એ જ માણસને ક્યાંક સફળતા સુધી લઈ જાય છે. જાગૃતિબેનની આગળની સફર જોઈ હવે રાજકારણમાં કેટલા બદલાય છે જાગૃતિબેન તેના પર પણ નજર કરીશું, પણ હાલ રોકાઈશું વિરામ માટે. જાગૃતિબેન સાથે વાતોનો સિલસિલો ચાલુ રહેશે. એક મહિલા કેટલી સક્ષમ હોય છે, કેટલી સમર્થ હોય છે એ વાત કરી, હવે વાત કરીએ બાળ આયોગ વિકાસ જેમનું બોર્ડ છે તેની અંદર એમની કેવી કામગીરી છે, ત્યાં કેટલા પડકાર રહ્યા હતા. જાગૃતિબેન, જે બોર્ડ છે સ્વાભાવિક રીતે તમે શિક્ષક રહી ચૂક્યા છો અને એ જે પ્રકારનો તમને આયોગ આપવામાં આવ્યો છે, તમે આવ્યા એની પહેલાં કેવા પ્રકારના પ્રશ્નો ત્યાં હતા અને તમારા ટેન્યુઅરમાં કેટલા સમાધાન થવા સુધીમાં તમને કેટલી સફળતા મળી એવું તમને લાગે છે? હું માનું છું કે મને જે જવાબદારી સોંપવામાં અત્યારે જે આવી છે એમાં મને કામ કરવાનો એક સંપૂર્ણ સંતોષ થઈ રહ્યો છે. અને મને એવું લાગે છે કે મેં જે 1.5 વર્ષમાં જે કામગીરી કરી છે તો એનાથી આયોગ એક શું છે કે જ્યાં પોતાને લોકોને પોતાના બાળકો માટે એક વાત મૂકવાનું સરકારનું એવું અંગ છે કે જ્યાં બાળકોના હિત અને એના ન્યાય માટેની એક એવું જગ્યા છે કે જ્યાં આવીને સૌ કોઈ લોકો પોતાના બાળકોના હિતની વાત મૂકી શકે. એટલે આજે છેક ગામડાના સ્તર સુધી, છેક છેવાડાના માનવી સુધી આયોગ શું છે ને આયોગના કાર્યો શું છે એને પહોંચાડવાની અમે એક અભિગમ નક્કી કર્યો હતો અને એને અમે આયોગની ભૂમિકા અને એની જવાબદારી કાર્યો એ લોકો સુધી, છેવાડાના માનવી સુધી અમે એને પહોંચાડવામાં સફળ રહ્યા છીએ. જાગૃતિબેન, સ્ત્રી શબ્દ આવે એટલે પડકાર એની જાતે જોડાઈ જતો હોય છે, એની સાથે આપ જ્યારે આવ્યા ત્યારે ઘણા પડકારો હતા આયોગ માટે, કારણ કે માલ ન્યુટ્રિશનથી લઈને અનેક પ્રશ્નો એવા છે કે જેનાથી બાળકો પીડાતા હોય છે, તો શું એ પડકારોને એક સ્ત્રી તરીકે અને એક ચેરમેન તરીકે
આપ જીલી શક્યા છો. અને ખાસ કરીને 2012માં માલ ન્યુટ્રિશન ચૂંટણીમાં બી ખૂબ મોટો મુદ્દો બની ગયો હતો. આપ જુઓ છો કે સરકારે બાળકોના ન્યુટ્રિશનને હિત માટે તમે જુઓ કે એટલી બધી સ્કીમો બહાર પાડેલી છે કે બાળકોના આંગણવાડીમાં બાળકોને પૂરતું પોષણ મળી રહે. લોહ તત્વની ખામી, આયર્નની ટેબ્લેટથી લઈને એટલી બધી યોજનાઓ છે અને આંગણવાડીમાં આ યોજનાઓ પહોંચાડવાનો સરકારે છેક સુધી, છેવાડાના ગામ માનવી સુધી, ગામડા સુધી પહોંચાડવા માટે ઠેર ઠેર આંગણવાડીઓ ખોલેલી છે. જ્યાં બાળકો સ્કૂલ સુધી આવી નથી શકતા એમને શાળાએ લાવવા માટે આંગણવાડીઓના બહેનો માટે અમે લગભગ, મેં હમણાં જ ગાંધીનગરમાં 5 દિવસના આવા સ્ટેટ કક્ષાના સેમિનાર કર્યા હતા. તો એમાં અમે સીડીપીઓથી લઈને એક દિવસ અમે ફક્ત સીડીપીઓનો સેમિનાર કર્યો હતો. એમાં એમને માહિતગાર કર્યા હતા એમાં સરકારની યોજનાઓ શું શું છે અને જેમને ઇમ્પ્લિમેન્ટેશન કરવાનું છે એવા લોકો, એવા આંગણવાડીના બહેનોથી લઈને દરેક વચ્ચે તાલમેલની એક પ્રક્રિયાના ભાગરૂપે આવા સેમિનાર કર્યા હતા. એમાં એક ખાસ કરીને અમે યુનિવર્સિટીના એક સાયકોલોજીસ્ટને બોલાવ્યા હતા કે જેથી કરીને હું ધારો કે એક સ્ત્રી છું, માતા પણ છું અને એક જવાબદારી પણ નિભાવી રહી છું, તો આ ત્રણેયને કઈ રીતે સામે એક 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 ઇન્ટરનલ આપણે એને જોડી શકીએ, એનું જોડ ક્યાંક ને ક્યાંક આપણે જે પણ જવાબદારી ઉપર હોઈએ ત્યાં નિષ્ઠા અને સંવેદનશીલતા એ બહુ બધું લાગે છે કે ગામડાઓ સુધી ખાસ કરીને જે તકલીફ થતી હોય છે બાળકોમાં માલ ન્યુટ્રિશનની, એ ગામડાઓ અને અંતરિયાળ ગામડાઓમાં વધારે થતી હોય છે, સતત જોતા બી હોઈએ છે, ત્યાં સુધી આયોગ પહોંચવામાં સફળતા મળી હોય આયોગને? કારણ કે ચોક્કસ ઢંકાઈ ગયેલો ચોક્કસ છે, પણ આ પ્રશ્ન તો ચોક્કસ આપની જે વાત છે. અમે લોકોએ લગભગ આમ તો 248 તાલુકાઓમાં અવેરનેસ કાર્યક્રમ યોજવાનું આયોજન કરેલું હતું, પણ અમે 62 તાલુકાઓ સુધી પહોંચ્યા. 62 તાલુકાઓમાં આ રીતે એક દિવસના સેમિનાર કરીને જે પણ ઇમ્પ્લિમેન્ટેશન કરવાનું છે એવા અધિકારીઓ, શિક્ષકો, એને લઈને અમે સતત લોકો સુધી, ધારો કે હું આપને જણાવું કે ભાઈ આપે જેમ કહ્યું કે અંતરિયાળ ગામોમાં હજુ પણ આપણે જે શિક્ષણના ક્ષેત્રે સિદ્ધિ હાંસલ કરવાની છે એમાં હજુ પણ ઘણી મહેનત કરવાની છે ને એના ભાગરૂપે સરકાર એમાં સતત યોજનાઓ લાવી રહી છે, પણ ઘણીવાર જે યોજનાઓનો લાભ જેમને લેવાનો છે એ એનાથી માહિતગાર નથી હોતા. તો આ કરવાની ફરજ સરકારની છે ને સરકારે કરી રહી છે, આયોગની પણ એમાં ભૂમિકા છે. તો હું આપને જેમ જણાવું કે પાલક માતા પિતા યોજના, કે જ્યારે ઘણા આપણે જોઈએ શહેરોમાં પરિસ્થિતિ નથી પણ ગામડાઓમાં પરિસ્થિતિ આજે પણ છે, અમુક વર્ગમાં આજે પણ એવી પરિસ્થિતિ છે કે ભાઈ પિતા હયાત નથી હોતા, માતા એવા સંજોગોમાં માતા હયાત હોય છે, માતા હયાત હોય અને એમણે બીજા લગ્ન કર્યા હોય ત્યારે બાળક અનાથ બને છે, અને એવા બાળકના શિક્ષણની જવાબદારીના ભાગરૂપે સરકારે પણ પાલક માતા પિતા યોજના અંતર્ગત 3,000 રૂપિયા બાળકના શિક્ષણ પેટે ચૂકવી યોજનાની વાત કરી રહ્યા છે. આપણે અગાઉ જે વાત કરી સ્ત્રીની નિષ્ઠાની વાત, ફરજની વાત, એ દરેક ક્ષેત્રમાં જવાબદારી તો પૂરી રીતે નિભાવે છે, પણ ક્યાંક સાચો જવાબ આપજો કે એવું નથી લાગતું કે રાજકારણમાં સ્ત્રીને અન્યાય તો થાય છે. ભાગીદારી જેટલી હોવી જોઈએ 30% જો વાત થાય છે, પરંતુ પક્ષ કોઈ પણ હોય, પક્ષની વાત નથી, આજે અમે જાગૃતિબેનને એક મહિલા નેતા તરીકે જોઈ રહ્યા છે, પક્ષ ભાજપ હોય કે કોંગ્રેસ હોય, પરંતુ જે સમૂહ વળી જે સ્ટેન્ડ મળવું જોઈએ મહિલાઓને તે નથી મળતું. હરેન પંડ્યાને જે સ્થાન મળ્યું હતું એ સ્થાન હજી જાગૃતિબેનને નથી જ મળી શક્યું, પણ હું એવું માનું છું કે આપે જેમ કહ્યું કે સ્વર્ગસ્થ હરેન પંડ્યાને જે સ્થાન મળ્યું હતું, મેં પણ અત્યારે હું જે કામ કરી, હંમેશા કામને પોતાની રીતે પણ એક એવું નથી હોતું કે ભાઈ ભારતીય જનતા પાર્ટીમાં કે ભાઈ વારસાગત દરેક વસ્તુ મળતી હોય છે, તમારે તમારા કામને પણ પુરવાર કરવું પડતું હોય છે. પણ પક્ષમાં સ્ત્રીને સમાન તો હજી નથી જ મળતું સ્થાન. હું એવું, આપની જે વાત છે, આપ એવું માનો છો કે સ્ત્રીને સમાન સમોવડીની વાત કરો છો, પણ હું એવું માનું છું કે સ્ત્રી હંમેશા પુરુષ કરતાં આગળ છે, કારણ કે પુરુષને જન્મ આપે છે સ્ત્રી, એટલે હું માનું છું કે આપણે સમોવડીની વાત જ નથી, સ્ત્રી હંમેશા પુરુષ કરતાં આગળ છે અને રહેશે. જગદીપ, ખાસ કરીને જો વાત કરવામાં આવે જાગૃતિ પંડ્યાની, તો ક્યાંક ને ક્યાંક સ્વર્ગસ્થ હરેન પંડ્યાનું નામ જાગૃતિ પંડ્યા સાથે છે, એટલે સ્વાભાવિક રીતે લોકલાગણી એક તમારી સાથે જોડાયેલી હોય, પાર્ટીની એક આખી લાગણી તમારી સાથે જોડાયેલી હોય, ત્યારે રાજકીય જીજીવિષા જાગૃતિ પંડ્યાની ક્યાં છે? આયોગ સુધી કે આયોગથી આગળ હવે વિધાનસભા સુધી ક્યાં સુધી? આપે જેમ કહ્યું એમ 13 વર્ષમાં કદાચ મારી જીવનશૈલી આપણે જોઈ જ હશે,
સમયાંતરે જે પણ પરિસ્થિતિ આવી, જે પણ જવાબદારી આવી, એને બહુ સારી રીતે સામાજિક ક્ષેત્રે હોય, પર્સનલ લાઈફમાં એને બહુ ખૂબ સુંદર રીતે નિભાવી છે. અત્યારે મારી જવાબદારી છે આયોગના ચેરપર્સન તરીકેની, અને એને હું ખૂબ સુંદર રીતે નિભાવી રહી છું. નામ ચર્ચાઈ રહ્યું છે આપનું ધારાસભ્ય માટે. અત્યારે તો હું ચેરમેન તરીકે છું, એટલે અત્યારે તો એ મને ખ્યાલ છે. આંતરિક ઈચ્છા તો ખરી ને, હરેન પંડ્યા જે સ્થાન પર પહોંચ્યા એ સ્થાન સુધી ક્યાંક તો પહોંચવું હશે ને? એ આજે પણ હરેન પંડ્યા લોકોના હૃદયમાં છે. જાગૃતિબેન સાથે ચાલી રહી છે ચર્ચા. ચર્ચા ચાલુ રહેશે, હાલ રોકાઈશું વિરામ માટે. મહિલા બાળ આયોગના ચેરપર્સન જાગૃતિબેન પંડ્યા આગામી દિવસોમાં ધારાસભ્ય હશે કે નહીં, સીધું એમની સાથે જ વાત કરીએ. જાગૃતિબેન, એલિસ બ્રિજ સ્વાભાવિક રીતે હરેન પંડ્યા જ્યારે હતા એમની એક ખૂબ મોટી કોન્સ્ટન્સી ગણાતી હતી. નામ જે ચાલી રહ્યું છે, જી બિલકુલ, જીપીબી માફ હતા ત્યારે બી આપ એલિસ બ્રિજથી હતા. આ વખતે ફરીથી એલિસ બ્રિજ માટે જાગૃતિ પંડ્યાનું નામ ચર્ચાઈ રહ્યું છે. શું રહેશે પાર્ટીનો નિર્ણય, શું રહેશે આપનો નિર્ણય? અત્યારે તો ભારતીય જનતા પાર્ટીમાં પ્રોટેક્શન ઓફ ચાઇલ્ડ રાઇટ્સ કમિશનના ચેરપર્સન છે. અત્યારે હું એ જવાબદારીને આગળ કઈ રીતે લઈ જવી એના જ વિશે વિચારું છું. પાર્ટી તમારી પર પસંદગીનો કળશ ઢોળે તો જવાબદારી લેવા તૈયાર છો? અત્યારે તો હું જે જવાબદારી છે એના વિશે જ વિચારી રહી છું. ખાસ કરીને ચલો હવે આપણે માનીએ કે પાર્ટી કળશ ઢોળે, તમે કદાચ એ જવાબદારી લેવા તૈયાર હશો. તમારી પ્રાથમિકતાઓ જો ચૂંટણીના મેદાનમાં પાર્ટીના આદેશ હોય ઝંપલાવવાના, તો પ્રાથમિકતાઓ કઈ હશે? કયા મુદ્દાઓ હશે કે જે હરેનભાઈનું સપનું હતું પૂરા નથી થયા, કયા મુદ્દાઓ સાથે જશો? અત્યારે તો મેં કહ્યું એ જ પ્રમાણે કે આપને મારો એક જ જવાબ છે કે અત્યારે જે જવાબદારી છે એને હું કઈ રીતે આગળ લઈ જઉં, કઈ રીતે સારી રીતે નિભાવું, એ જ બાબતે. આપ જીપીબીમાંથી જ્યારે લડ્યા ત્યારે કઈ પ્રાથમિકતાઓ હતી? એ વખતે આજે 2012માં એ તો ચૂંટણી હતી. જીપીપીના જે મુદ્દાઓ અલગ હતા, એ વખતે જે મુદ્દાઓ આધારિત પ્રજામાં ગયા હતા એ મુદ્દાઓ આખા અલગ હતા. અને ભારતીય જનતા પાર્ટી, આમ પણ દેવાંશી એવું છે કે ભાજપની જો વાત કરીએ તો ખૂબ શિસ્તબદ્ધ પાર્ટી હોવાનો એનો દાવો છે, અને ક્યારેય પણ જો કોઈ વ્યક્તિ પાર્લામેન્ટરી બોર્ડની પહેલાં જો પોતાનો મત વ્યક્ત કરતો હોય છે તો ત્યાં થોડીક એક નારાજગીવાળો વિષય થતો હોય છે. એટલે સ્વાભાવિક રીતે આ મુદ્દા પર જાગૃતિબેન બોલે એવું અત્યારે લાગતું નથી. પણ બેન, ખાસ કરીને આપણે એ પણ જોયું છે કે જે મહિલાઓ કોઈ પણ પક્ષમાં હોય છે, ભાજપમાં કે કોંગ્રેસમાં, તો એમના ક્રાફ્ટને ઉપર લઈ જવામાં સ્ટ્રગલ ઘણી હોય છે. ઘણા પડકારો આવતા હોય છે, અથવા તો ક્યાંક એવા પણ કિસ્સા આવતા હોય છે કે શોષણ થવાના, એક્સપ્લોઇટ થવાની વાતો આવતી હોય છે. કઈ રીતે કોઈ પણ મહિલાએ અથવા યુવતીએ જો આગળ જવું છે, પોલિટિકલ કરિયર બનાવી હોય, તેની માટે આપના શું સજેશન છે? કદાચ આપનું જે મત છે હું એ મતમાં કદાચ સામેલ નથી. ભારતીય જનતા પાર્ટીની વિચારધારા અને એમાં મહિલાઓને જે સ્થાન અને સન્માન મળે છે એ કદાચ મેં તો છેલ્લા 1.5 વર્ષથી હું આવી છું, અને એ પહેલાં પણ હું પાર્ટી સાથે જોડાવેલી તો હતી જ, ત્યારે મને ક્યારેય મેં આવું ભારતીય જનતા પાર્ટીની વિચારધારામાં આ જોઈ નથી. બીજી કોઈ પાર્ટીની વાતની હતા એટલે આપને કદાચ એ સામનો ન કરવો પડ્યો હોય? નહીં, હું નથી માનતી કે ભારતીય જનતા પાર્ટીની આ વિચારધારા જ નથી કે જ્યાં મહિલાઓનું શોષણ થાય. આજે તમે જે વાત કરી રહ્યા છો કે આજે તમે જુઓ કે આપણા સંરક્ષણ મંત્રી તો બેન નિર્મલા સીતારામન, આપણા વિદેશ મંત્રી તો બેન સુષ્માજી, અને આપણા પૂર્વ સીએમ આનંદીબેન પટેલ, તો આ બધા ઉદાહરણો છે કે હું એમાં ક્યાંય મહિલાઓના સન્માનને ઠેસ પહોંચાડ્યું નથી. એ મહિલા નેતાઓની વાત છે કે જે સશક્ત છે, એક સ્થાન ઉપર બેસી ગયા છે. પરંતુ સ્વાભાવિક રીતે અત્યારની જે યુવા પેઢી છે એમને દૂરથી પોલિટિક્સ એક ખૂબ ગ્લેમર ફિલ્ડ લાગતી હોય છે, અને ત્યાં આવવા માટે ઘણી વખતે આપણે પણ જોતા હોય છે કે અનેક પ્રકારના નુસખા અથવા તો અંદર જતો કેવી સાવચેતી કોઈ વ્યક્તિએ, સ્પેશિયલી આપ મહિલા છો એટલે યુવતીઓ કે જે રાજકારણમાં આવવા ઈચ્છતી હોય એમને પોતાનો કેવો રોડમેપ તૈયાર કરવો જોઈએ, શું કહેશો? ચોક્કસ હું માનું છું કે જે પણ મહિલાઓને, યુવતીઓને, આપણે મહિલાઓની વાત કરીએ તો એમને રાજકારણમાં આવવું હોય તો માનું છું કે રાજકારણ એ કોઈ એવું ક્ષેત્ર નથી કે જ્યાં એમને ક્યાંક ને ક્યાંક અનપ્રોટેક્ટ હોવાનો
અનુભવ ફીલ થાય. મેં તો ક્યારે પણ આવો અનુભવ ફીલ ડર્ટી પોલિટિક્સ છે હંમેશા ડર્ટી પોલિટિક્સ નામથી એટલે રાજકારણની શરૂઆત તમે જુઓ ને તો ઘરથી જ શરૂ થતી હોય છે, બરાબર છે? એટલે હું નથી માનતી કે આપ જે કહો છો કે ભાઈ રાજકારણ ગંદુ છે, તમે ઘરમાં પણ રહેતા હો તો ત્યાં પણ જો જોઈન્ટ ફેમિલી હોય તો ક્યાંક ને ક્યાંક તમે નાની મોટી વસ્તુઓનો અનુભવ કરો છો કે ભાઈ એવું બને કે કોઈક આમ આમ તેમ વાતનું એવું થતું હોય. આ બધું રાજકારણ, ઘર જે રાજકારણની વાત કરો છો એ દરેકે દરેક જગ્યાએ રાજકારણ તો શરૂઆત ઘરથી પણ થતી હોય છે. આપની સફરની વાત કરીએ, આપ ખરીનભાઈ માટે કહેવાતું હતું કે કેશુભાઈના ખાસ મનાતા હતા, એ સમયે ગૃહપ્રધાન પણ રહ્યા હતા. તો આપ જીપીપીમાં જોડાયા, એ વખતે જીપીપી એવા સંજોગોમાં આપ જોડાયા જ્યારે જીપીપી ભાજપની સામે બળવો પોકારીને ગઈ હતી, અને ત્યારબાદ હવે આપ ભાજપમાં જોડાયા. તો એક સમયે બળવો, ત્યારબાદ ભાજપમાં જોડાણ. આપ જે કહી રહ્યા છો કે ભાઈ ઘણીવાર એવું હોય કે આપણો મનભેદ ન હોવો જોઈએ, મતભેદ હોઈ શકે, બરાબર છે? મતભેદ એટલે આપે જે કહ્યું મતભેદ, કદાચ એ વખતે જે સંજોગો હતા એના કારણે કદાચ મેં જીપીપીમાં જોડાઈ અને કેશુભાઈના અધ્યક્ષસ્થાને હું ઇલેક્શન લડી હતી, બરાબર છે? પણ વિચારધારાથી ક્યારેય પણ વિમુખ થઈને કોઈ કાર્યમાં આ ક્યારે પણ વિચાર્યું નથી. ચકલબેન, ભાજપમાં જોડાયા ત્યારબાદ આપ નરેન્દ્રભાઈની જોડે બે મુલાકાત લીધી, ચર્ચાનો વિષય બન્યો હતો. આજે અમે અમારા જે 24 કલાકના ફ્લોર ઉપરથી પ્રજા સુધી એ વાતનો મેસેજ મૂકવા માંગીએ છીએ કે આપની બે મુલાકાતમાં કઈ વાત થઈ હતી, શું મહત્ત્વના એ ચર્ચાઓ થઈ હતી. હું માનું છું કે આપની પાસે જે માહિતી હશે એ પ્રમાણે આપે ચોક્કસ, આપે જે કહ્યું એ પ્રમાણે, પણ પ્રધાનમંત્રી શ્રી છે નરેન્દ્રભાઈ, તો એમને મળવું એક ઔપચારિક મુલાકાત હતી, એટલે કોઈ ખાસ પ્રકારનું અશ્યોરન્સ. આપે જે આપની પાસે માહિતી હોય તો મારે કંઈ બોલવાની જરૂર રહેતી નથી, જો આપ આટલી બધી માહિતી રાખતા હો. કોઈ અશ્યોરન્સ નહોતું, ફક્ત એક ઔપચારિક મુલાકાત એક કાર્યકર્તા જ નહીં, એક પ્રધાનમંત્રી સાથેની હતી. જાગૃતિબેન, અત્યારે આપ જે હોદ્દા પર છો, અત્યારે આપ ચેરમેન છો, આપને એવું લાગે છે કે જો આપ હરીનભાઈના પત્ની ના હોત તો એક સામાન્ય કાર્યકર્તા તરીકે, એક સામાન્ય સ્ત્રી કાર્યકર્તા તરીકે પહોંચ્યા હોત એ હોદ્દા પર? જાગૃતિબેન, થોડા વિવાદિત મુદ્દા પર આપણે વાત કરીએ. હરીન પંડ્યાનું જે મર્ડર થયું ત્યારબાદ કેટલાય વિવાદો ઊભા થયા હતા, પોલિટિકલ મર્ડર જેવી વાત, અને આપના પરિવાર દ્વારા પણ કેટલાય આક્ષેપ લગાવવામાં આવ્યા. પરિવારમાં મેં આપે જેમ કહ્યું દરેક પરિવારની આપ જે વાત કરો છો તો પરિવારમાં કોઈનો મત અલગ હોઈ શકે, પણ હું એવું માનું છું કે જો આપણે આપણા બંધારણ પર વિશ્વાસ કરીએ છીએ તો આપણે કાયદા પર પણ વિશ્વાસ કરવો જોઈએ, કાનૂન પર પણ વિશ્વાસ કરવો જોઈએ. અને કાનૂનનું કામ કાનૂન કરતું હોય છે, કાયદો કાયદાનું કામ કરે છે. કાયદો હાથમાં લેવો એ એક ભારતીય નાગરિક તરીકે હું માનું છું કે એ આપણો વિષય નથી. અને ક્યારેય પણ મેં મારા 13 વર્ષની કાર્યકાળમાં ક્યારેય પણ મેં પોતે કોઈ કાયદાને હાથમાં લઈને એ પરિસ્થિતિ આપ જોઈ ચૂક્યા છો, ક્યારેક ડર રહે છે? ડર તો નથી હોતો, ડર તો જ્યારે જીવનમાં આવ્યો ત્યારે એ ડરને કઈ રીતે 10 વર્ષ વિતાવી દીધા છે, એટલે હવે ડર જેવી તો કોઈ ચીજ નથી. જાગૃતિબેન, આદર્શ કોણ? એક આટલી બધી સ્ત્રીઓ રાજકારણમાં સક્રિય છે, રાજકારણમાં એક આદર્શ હોય એવી કઈ સ્ત્રી રોલ મોડલ તમારો કોણ? આ તમે બહુ હું માનું છું કે રોલ મોડલની આપણે જે વાત કરી કે જોઈએ તો ઘણી બધી સ્ત્રીઓ રાજકારણમાં, એટલે આપ રાજકારણની જ વાત કરો છો કે રાજકારણમાં આગળ? આપ રાજકારણમાં સક્રિય છો એટલે રાજકારણ, રાજકારણના ગુરુ કહી શકાય તો ગુરુ કોણ, અથવા રાજકારણમાં રોલ મોડલ કોને માનો છો? હું તો હજુ રાજકારણમાં હમણાં જ આવી છું, બરાબર છે? એટલે આપ જેમ કહો છો કે ભાઈ ગુરુ કોણ, નજીક હતા થોડા, એટલે મેં રાજકારણને સરગસ હરેન પંડ્યાના કાર્યકાળને મેં નજીકથી જોયેલો છે, બરાબર. ધારો કે હું પ્રેક્ટિકલ રીતે નહોતી, પણ જેને અનુભવ્યો છે, દૂરથી જોયો છે, એટલે મારા માટે તો હું કહું કે મેં ઘરમાં જ રાજકારણ શીખ્યું. આજથી 10 વર્ષ પછી જાગૃતિ પંડ્યા ક્યાં જોવે છે પોતાની જાતને? અત્યારે તો હું ચેરમેન તરીકે જોઉં છું. 10 વર્ષ પછી ક્યાં, ભવિષ્ય? જાગૃતિબેનનું પોલિટિકલ ડેસ્ટિનેશન શું છે? અત્યારે તો ગાંધીનગર બ્લોક નંબર 19 શિવરાજ મહેતા ભવનમાં. બિલકુલ, અત્યારની વાત થઈ ગઈ, પણ હંમેશા કોઈ પણ વ્યક્તિ આવતું હોય છે, ક્યાંય પણ હોય, સ્વાભાવિક રીતે આવતું હોય છે, એની કોઈક એક કોઈક ડેસ્ટિનેશન હોય છે કે સંગઠનમાં કામ કરવું છે, કાર્યકર્તાઓમાં એક આખું એક ઇમેજ બનાવવી છે, પોલિટિકલી આગળ વધવું છે, મેઇન ફ્રન્ટ ફૂટ પર લડવું છે, બેકસીટ ડ્રાઇવિંગ કરવું છે. જાગૃતિબેનને શું કરવું છે, પોલિટિકલ ડેસ્ટિનેશન શું છે? જાગૃતિબેનને અત્યારે જે ભૂમિકા છે એને સુંદર રીતે કઈ રીતે આગળ લઈ જવી એના વિશે વિચારે છે.
ભવિષ્યમાં શું થશે, કારણ કે હું એવું માનું છું કે ભવિષ્યની ચિંતા કરીને અત્યારનો જે વર્તમાન હોય એને ક્યારે પણ બગાડવો ન જોઈએ. અમારી ખબર ખૂબ ખૂબ શુભેચ્છાઓ તમારી સાથે રહેશે કે તમારું જે પણ ભવિષ્ય હોય, કેમ કે ખૂબ સંઘર્ષોની વચ્ચેથી તમારું જીવન નીકળ્યું છે, તો તમારું ભવિષ્ય આનાથી બી વધારે સુંદર હોય. બિલકુલ જાગૃતિબેન, ધન્યવાદ સી 24 કલાક સાથે વાતચીત કરવા બદલ. તો રાજરાણી એક એવો કાર્યક્રમ કે જે ઘરમાં રસોડાની રાણીને રાજરાણી સુધીની સફર લોકો સુધી પહોંચાડે છે. આ તમામ વાતો જાગૃતિબેન પંડ્યાની આપની સાથે પહોંચાડી. આવતા એપિસોડમાં વધુ એક રાજરાણીની વાતો પહોંચાડીશું. આપ જોતા રહો સી 24 કલાક. નમસ્કાર.